બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો પ્રચાર શરૂ છે. સીધી વાત કરીશું જ્ઞાનીબેન ઠાકોર જોડે. બેન, ડિપોઝિટ ભરવા માટે પહેલાથી જ બહેનો દ્વારા જે નાણાં આપવામાં આવે છે, આ એક લાગણીની વાત છે. અમારી સંસ્કૃતિ રહી છે કે કોઈ પણ બેન દીકરીને અહીંયા સારો પ્રસંગ હોય અને બેન એના પિયરીને મળવા આવે અને આમંત્રણ આપવા આવે ત્યારે 5-10 રૂપિયા ભાડામાં આપવું અને એને રાજી કરવી એ અમારી આ વર્ષો જૂની સંસ્કૃતિ છે. અને એના ભાગરૂપે આજે વડા ગામની બહેનોએ ભાઈઓએ જે મને 10, 50, 500 આપી અને એક મામેરું ભરવા માટે જે અમને આપ્યા એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ ડિપોઝિટ રહેશે, પૈસા ડિપોઝિટમાં રહેશે. બેન, તમે રાણી લક્ષ્મીબાઈ જરૂર પડે તો બનવાની કોશિશ કરીશું, શું આ નિવેદન કેવું છે? કોઈ પણ પ્રજાને કે કોઈ લોકોને ખોટી રીતે હેરાન કરતું હોય પ્રશાસન, પોલીસ તંત્ર, તો એની સામે ન્યાયની લડાઈ લડવી એક જવાબદાર આગેવાન તરીકે પ્રજાના પ્રતિનિધિ તરીકે ફરજ છે. હું ગાંધીજીને માનું છું, પણ જ્યાં કાંઈ ગાંધીજીની વાત ના ચાલતી હોય ત્યાં ન્યાય અપાવવા માટે જે પણ પ્રજા માટે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રેરણાથી ચાલવું પડે કે સચ્ચિદાનંદ બાપુની વીરતા પરમો ધર્મ નિભાવવો પડે તો એમાં મેં ક્યારે પીછેહટ નથી કરીને આવનાર સમયમાં પણ નહીં. અંતિમ સવાલ, ચૂંટણી આજે જાહેર થશે, ગમે એટલે ચૂંટણી તૈયાર થાય, અમારી ચૂંટણીના શ્રી ગણેશ સાહેબ બનાસકાંઠાની 18 આલમે લગભગ 6 મહિનાથી કરી દીધી છે. એટલે કોઈ પણ સંજોગે ચૂંટણી આવે તો અમે ચૂંટણી લડાઈ લેવા માટે દિયોદર તાલુકા પાસે જુવારું માગવા આવીશું અને બાકીના જે તાલુકા છે એમની પાસે અધૂરું મામેરું પૂરું કરવા માટે આવીશું. દિયોદર તાલુકા ને જુવારામાં જેટલું આટલા વર્ષમાં બાકીનું હોય એટલું આલારું કાયદેસર ભાઈએ ભાગ આપવા પડે એ અમારો વારસે યજ્ઞ છે. અને વારસે યજ્ઞ છે ત્યારે હવે એ હકડી અંદર કે પાછા નહીં રહો ને. મારી લડાઈ હંમેશા સરકાર સામે ને વહીવટી તંત્ર સામે રહી છે અને વહીવટી તંત્ર સામે લડાઈ લડવી એ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને મૂકેલા પ્રજાના પ્રતિનિધિની એક ફરજ અને જવાબદારી છે. ત્યારે આવનાર સમયની અંદર આપના આશીર્વાદ થકી પરિણામ આવશે તો હું આપની કોઈ લડાઈ લડવામાં બાકી નહીં રાખું. લડાઈ મારી હંમેશા એવી હોય કે પહેલી લડાઈ મારી ગાંધી ચિંતા માર્ગે હોય કે ભાઈ ખૂબ અમે તમને વિનંતી કરવા છે કે આ કામ કરી આપો, ખૂબ અમે તમારી પાસે અપેક્ષા રાખવા છે કે અન્યાય ના કરો, અને છતાં પણ તમે કોઈ કારણોસર કામ નહીં કરો, અન્યાય કરશો અને કોઈના ઉપર જુલમ કરશો તો ગાંધીજીની વાળાની વાતમાં નહીં માનો તો ક્યાં ક્યાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રેરણા લેવી પડે, વીર ભગતસિંહની લેવી પડે કે સચ્ચિદાનંદ બાપુની વીરતા પરમો ધર્મ નિભાવવો પડે તો આજ સુધી મેં ક્યાંય પીછે હટકરી નથી.